આયાતી કોલસાની અછત અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાના ભાવો વધતા તેની અસર ખેતીની વીજળી પર પડી છે. કોલસાની તંગીને લીધે સરકારે ખેતીમાં 1 કલાકનો વીજ કાપ મૂકતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને વીજળી સમયસર મળી રહી નથી. 1 કલાકના વધારાના વીજ કાપથી શેરડીની રોપણી કરી રહેલા ખેડૂતોને સીધી અસર થશે. જિલ્લાના મોટાભાગના ગામોમાં રોટેશન પ્રમાણે ચોક્કસ ફીડરોમાં દિવસે અને રાત્રે વીજળી મળી રહી છે. ખેતીને 12 કલાક વીજળીમાં વીજળી આપવાની સરકારની જાહેરાત પોકળ છે. 1 લાખ એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોને જનરેટર ચલાવવાનો વારો આવ્યો છે. તેને લીધે ડીઝલનો વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને કોઈપણ પ્રકારની આગોતરી જાણકારી આપ્યા વિના 1 કલાકનો વીજ કાપ મૂક્યો છે. અગાઉના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેતીને 12 કલાક દિવસમાં 365 દિવસ વીજળી આપવાની જાહેરાત કરી હતી. તેનો અમલ વીજ કંપનીઓના અધિકારીઓએ કર્યો નથી. રોટેશન પ્રમાણે ચોક્કસ ફીડરોમાં આજે પણ રાત્રે વીજળી આપવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મોટે પાયે શેરડીનું વાવેતર છે અને શેરડી લગભગ 1,50,000 એકરમાં વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને હાલમાં જે રીતે સ્થિતિ બની છે ખેડૂતોના ખેતરમાં વીજળી અધિકારીઓની આડોઈને કારણે જે રીતે મેન્ટેનન્સ ન થવાને કારણે ખૂબ જ ઓછા વોલ્ટેજથી અને મળે છે તો ખૂબ જ ઓછી વીજળી મળી રહી છે. એને કારણે ખેડૂતો પરેશાન છે. આના અનુસંધાનમાં ઉર્જા મંત્રીને અમે રજૂઆત કરી છે કે જે રીતે 8 કલાક પૂરતા પ્રમાણમાં વીજળી મળે અને ખાસ કરીને દિવસમાં વીજળી મળે તો ખેડૂતો પૂરતા પ્રમાણમાં પાણી પાઈ શકે અને શેરડીને તાત્કાલિક પાણીની જરૂર હોય તો આના અનુસંધાનમાં અમે ઉર્જામંત્રીને રજૂઆત કરી છે. અમને ચોક્કસ ખાતરી છે કે આવનારા દિવસોમાં જે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે એ અમારી સરકાર સુધી ઉકેલ લાવશે.